नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे गतिकीय ईएमएफ ने रिलेटेड दाखला पूरा कर्या। आ चेप्टर में आपणे अत्यार सुधी में ईएमएफ ना त्रण सूत्र मेळवा। एक हतुं ई बराबर माइनस एन डी फाई ना छेद में डी टी, फ्लक्स में फेरफार थाय तो ईएमएफ प्रेरित थाय। बीजू जे सूत्र हतुं ई गतिकीय ईएमएफ नुं सूत्र हतुं माइनस बीवीएल, જ્યારે સળિયો ગતિ કરતો હોય ત્યારે વેગને લીધે ઈએમએફ પ્રેરિત થશે। અને ત્યાર પછી પૈડાની અંદર પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવ્યું આપણે, વન બાય ટુ બી ઓમેગા આરનો સ્ક્વેર। આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ ઈએમએફના સૂત્ર મેળવવાના છે। તો આ જનરલ સૂત્ર છે, ફેરડેનો નિયમ કે ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત થાય, ગતિને લીધે ઈએમએફ પ્રેરિત થાય, અને પૈડાની ગતિને લીધે પણ ઈએમએફ પ્રેરિત થાય। તો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું। આજે આપણે ઈએમએફનું ચોથું સૂત્ર મેળવવાનું છે અને એ થિયરીનું નામ છે આત્મ। આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે આત્મપ્રેરણ, અંગ્રેજીમાં એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય। નામ એવા જ ગુણધર્મ છે, જો આત્મ એટલે પોતાની જાતે અને પ્રેરણ એટલે ઉત્પન્ન થવું। અહીં ગૂંચળું બીજાનો ઉપયોગ કર્યા વગર, બીજાનો સહારો લીધા વગર પોતાની જાતે સેલ્ફ એટલે કે પોતાની જાતે ઈએમએફ પ્રેરિત કરવાનું છે। આ ઘટનાને શું કહેવામાં આવે છે? આત્મપ્રેરણ। તો એ સમજવા માટે આપણે ગૂંચળાનું ઉદાહરણ લઈએ। ધારો કે હું એ કાંઈ ગૂંચળું બતાવું, એન આટાવાળું ગૂંચળું આપણે ધ્યાનમાં લઈએ, ને આ ગૂંચળાને છે તમારે બેટરી હારે જોડવાનું છે। કોને હારે? તો કે બેટરી હારે। તો એનો હું પરિપથ તમને બતાવું આ રીતે, અહીં હું બેટરી અરે જોડી દઉં। પરિપથમાં આપણે કળ રાખવાની છે, કળ કહેતા સ્વીચ, બેટરીના વોલ્ટેજને કહી દઈએ વી, ને આ એક બદલાતો થતો અવરોધ જોડી દેશું, વેરિયેબલ રેઝિસ્ટન્સ કહેવાય। બદલાતા થતા અવરોધ હોય એટલે અહીં માથે યારો લગાડી દેવાનો, આમ યારો બતાવવાનો એટલે સમજી લેવાનું કે એ બદલાતો થતો અવરોધ છે। આ ગૂંચળું છે એન આટાવાળું। તો થોડુંક વિચારવાનું છે કે અત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું હશે, કારણ કે સ્વિચ છે એ ખુલ્લી છે। જો જેવી જ તમે કળ બંધ કરશો એટલે કે સ્વિચ ઓન કરશો એટલે તરત પરિપથ પૂર્ણ થવાનો અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। એટલે બેટરીના ધન છેડેથી વિદ્યુત પ્રવાહ નીકળતો હોય ને આ પ્રવાહ છે એ સીધે સીધો ગૂંચળામાંથી દાખલ થાય અને ફરીવાર પાછો છે એ બેટરીમાં આવી જશે। હવે વિચારવાનું આપણે અહીંયા છીએ કે અહીંથી જેવી જ તમે સ્વિચ ઓન કરશો એટલે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને ઓસ્ટેડ દાદા શું કહી ગયા આપણને કે જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ને આ ગૂંચળું છે ને એ ચુંબકની જેમ વર્તે। હવે થાય હું, ગૂંચળાની ક્ષેત્રરેખાઓ પોતાની હારે સંકળાયેલી હોય, આ રીતે બંધ ગાળાઓ રસતી હોય, આઈડિયા આવે છે કે નહીં? અમુક ક્ષેત્રરેખાઓ પાછી આમ સીધી સીધી જતી હોય, તો ગૂંચળામાંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ચુંબકની જેમ વર્તે એમ કહીએ કે હવે શું કરવાનું છે? અહીંયા જે પ્રવાહ ઉત્પન્ન થયો ને એની હળી કરવી આપણે। તો હવે હું આ જે અવરોધ છે ને એના મૂલ્યમાં ફેરફાર કરું, આ બદલાતા જતા અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી, જો અહીં હું અવરોધનું મૂલ્ય વધારી તો પ્રવાહ ઘટી જાય, બંને વ્યસ્ત સંબંધ છે ને, અને અવરોધનું મૂલ્ય ઘટાડી તો પ્રવાહ છે એ વધી જાય। એટલે હું અત્યારમાં એટલું કહું કે હું અવરોધમાં ફેરફાર કરું, અહીં જો અવરોધમાં ફેરફાર થાય તો પ્રવાહમાં ફેરફાર થવાનો, પ્રવાહમાં ફેરફાર થાય તો અહીં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાનો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાનો, અને ફેરેડે શું કહી ગયો કે જો ફ્લક્સની અંદર ફેરફાર થાય તો આની અંદર ઈએમએફ પ્રેરિત થશે। તો અત્યારે ગૂંચળાના પોતાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો જો, અને પરિણામે ગૂંચળાની અંદર ઈએમએફ પ્રેરિત થયું। તો આ આખી જે ઘટના છે ને એને આત્મપ્રેરણ કહે છે। અત્યાર સુધીમાં આપણે શું ભણતા હતા યાદ છે? આ ગૂંચળું હતું ને આ એક ગેલ્વેનોમીટર જોડી દીધું હતું, પણ ચુંબકીય ક્ષેત્ર આપણે બહારથી ઉત્પન્ન કર્યું હતું આ મેગ્નેટની મદદથી। અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું ને એ ગૂંચળાનું પોતાનું નહોતું, અહીંયા શું થાય છે? ગૂંચળાના પોતાના જ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, અહીં બીજા કોઈનો સહારો ગૂંચળાએ લીધો નથી। એટલા માટે આ જે આખી ઘટના છે ને એને આત્મપ્રેરણ કહેવાય, ગૂંચળું પોતાની જાતે જ ઈએમએફ ઉત્પન્ન કરે છે, આ ઘટનાને શું કહેવાય? આત્મપ્રેરણ કહે છે। તો હું એની વ્યાખ્યા બોલું, પરફેક્ટ વ્યાખ્યા બોલું છું,
જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે. કઈ રીતે ફેરફાર કરશો એ તમને ખબર છે. અવરોધમાં ફેરફાર કરશો એટલે પ્રવાહમાં ફેરફાર થશે. ફરીવાર, જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે ગૂંચળાની અંદર EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે અને પ્રેરિત EMFને આત્મપ્રેરિત EMF કહે છે. તો હવે આપણે આત્મપ્રેરિત EMFનું સૂત્ર તારવવાનું છે કે આની અંદર કેટલું EMF પ્રેરિત થાય. એની પહેલાં હું એની વ્યાખ્યા લખી નાખું. તો વ્યાખ્યા શું આવશે? તો લખવાનું કે જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરશો એટલે શું થાય? ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. બરાબર ને? વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આત્મપ્રેરણની ઘટના કહે છે. તો આત્મપ્રેરણની વ્યાખ્યા લખતા આવડે? ફરીવાર, જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે. આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. હવે મને રસ એમાં છે કે આમાં કેટલું EMF પ્રેરિત થાય એ મારે ગણવું છે. તો એના માટે આપણે આગળ વધીએ. હવે તમને ખબર છે કે ગૂંચળાનું તમે એક કાંટો ધ્યાનમાં લો. એ કાંટામાંથી એ તમને ખબર છે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પસાર થાય છે અને ક્ષેત્રરેખાઓની સંખ્યાને આપણે ફ્લક્સ કહીએ છીએ. તો એ કાંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે ફાઈ છે. બીજો આંટો હોય તો બીજા આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે, એટલે બે આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? 2 ફાઈ. 3 આંટા હોય તો 3 ફાઈ થાય. તો એન આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો કે N ફાઈ. ગૂંચળાના એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો એની આંટાની સંખ્યા વડે ગુણી નાખો. હવે તમને ખબર છે કે જો હું પ્રવાહ વધારી તો અહીં ચુંબકીય ક્ષેત્ર વધશે અને ચુંબકીય ક્ષેત્ર વધે એટલે ફ્લક્સ વધવાનું. એટલે ઇનડાયરેક્ટલી શું થયું કે જો તમે પ્રવાહનું મૂલ્ય વધારો તો ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સમાં પણ વધારો થાય અને પ્રવાહનું મૂલ્ય ઘટાડો તો ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સમાં પણ ઘટાડો થાય. તો આ બંને વચ્ચેનો સંબંધ કેવો કહેવાય? પ્રવાહ વધારો, ફ્લક્સ વધે, તો બંને સમપ્રમાણમાં કહેવાય કે નહીં? એટલે એક વાક્ય લખું, ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે આને આમ લખી શકાય કે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું છે? N ફાઈ. એ કોના સમપ્રમાણમાં હોય? તો કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય. હવે તમને ખબર છે સમપ્રમાણતા નીચેની દૂર કરવી પડશે. જેવી તમે સમપ્રમાણતા નીચેની દૂર કરો એટલે અચળાંક મૂકશું આપણે. સમપ્રમાણતા નીચાની દૂર કરો એટલે અચળાંક મૂકીને અચળાંક તરીકે લઈ લઈએ આપણે L ઇન્ટુ I. આ L ને સૂત્રનો કરતા બનાવી ગયો તો ફાઇનલી L ઇઝ ઇક્વલ ટુ શું થાય? L ને સૂત્રનો કરતા બનાવી ગયો તો L ઇઝ ઇક્વલ ટુ શું થાય? N ફાઈ અપોન I, કુલ ફ્લક્સના છેદમાં કુલ પ્રવાહ. આ જે અચળાંક L છે ને એને આત્મપ્રેરકત્વ કહેવાય. શું કહેવાય? શબ્દ અગત્યનો. આત્મપ્રેરકત્વ.
अंग्रेजी में इन्हें सेल्फ इंडक्टन्स कहवाई। क्यों इंडक्टन्स आत्म प्रेरकत्व अथवा अंग्रेजी में शू कहवाई सेल्फ इंडक्टन्स कहेवामां आवे छे। तो हवे आनी व्याख्या लखवानी छे आपणे आत्म प्रेरकत्व शुं छे ए समजवानो प्रयत्न करिए पण पहेला एनी व्याख्या बोलीए आपणे। तो आना पर तमे व्याख्या बोली शको के एकम प्रवाह दीठ गूंचळा साथे संकळायेला कुल फ्लक्स ने गूंचळानुं आत्म प्रेरकत्व कहेवाय। एल ने समझवानो छे एटले एनी चिंता करता नहीं पण एल नुं नाम अत्यारे याद राखजो एल ने शुं कहेवाय आत्म प्रेरकत्व। तो एनी व्याख्या शुं थाय एकम प्रवाह दीठ गूंचळा साथे संकळायेला कुल फ्लक्स ने आत्म प्रेरकत्व कहे छे। तो एनी व्याख्या लखी नाखी के एकम प्रवाह दीठ गूंचळा साथे संकळायेला कुल फ्लक्स ने आत्म प्रेरकत्व कहे छे। एकम प्रवाह दीठ गूंचळा साथे संकळायेला कुल फ्लक्स ने आत्म प्रेरकत्व कहे छे। अच्छा नो एकम कही शको तमे मने आत्म प्रेरकत्व नो तो फ्लक्स छे एनो एकम थाय वेबर अथवा टेस्ला इंटू मीटर स्क्वेर बराबर ने। आपणानो एकम लेशुं वेबर अने विद्युत प्रवाहनो एकम शुं थाय एम्पियर। એટલે આત્મ પ્રેરકત્વનો એક એકમ આવશે વેબર પર એમ્પિયર અથવા આત્મ પ્રેરકત્વને લગતા પ્રયોગો છે ને હેનરી નામના વૈજ્ઞાનિકે કરેલા તો એના નામની યાદમાં આપણે આત્મ પ્રેરકત્વનો એકમ હેનરી લેશું। હેનરી એટલે એચ ને જો આખું નામ લખવું હોય તો સ્મોલમાં લખવાનું હેનરી બરાબર હેને રી એન ઈ આવશે ટૂંકમાં એ પણ આપણે એનો શું કરીશું કેપિટલ એચ જ ધ્યાનમાં લેશું તો એચ એટલે શું થાય હેનરી યાદ રહી ગયું। તો આત્મ પ્રેરકત્વના બે એકમ વેબર પર એમ્પિયર અને હેનરી આનો વાત પછી કરીએ આપણે તો પહેલાં વ્યાખ્યા ક્લિયર થઈ। અચ્છા આપણો ટાર્ગેટ શું હતો એલને ધીમે ધીમે સમજવાનો છે એટલે એની કંઈ ચિંતા કરતા નહીં। આપણો ટાર્ગેટ એ હતો કે આમાં ઈએમએફ કેટલું પ્રેરિત થાય તો કરવાનું શું છે જે આપણું આ સમીકરણ છે ને એનું વિકલન કરી નાખો। તો લખો આને સમીકરણ નંબર એક આપશું તો લખીએ વિકલન કરતા વિકલન કોનું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો આનું કરવાનું છે તો એનું વિકલન કરો તમને ખબર છે આટાની સંખ્યા તો અચળ છે એટલે એનું વિકલન ન થાય। અહીંયા પ્રવાહ બદલશો એટલે ફ્લક્સ બદલાશે એટલે ફ્લક્સનું વિકલન થાય તો શું થાય ડી ફાઈના છેદમાં ડીટી ને આ બાજુ એલ એલ તો અચળ છે અચળાંક છે ને આપણે અચળ તરીકે લીધેલો છે આઈનું વિકલન થાય એટલે શું થાય ડી આઈના છેદમાં ડીટી। વિકલન કોનું કર્યું ખબર પડી એનના એન ડી ફાઈના છેદમાં ડીટી એલને એમ નામ રહેવા દીધો આઈનું વિકલન શું થાય ડી આઈના છેદમાં ડીટી। અચ્છા બે બાજુ માઇનસ વડે ગુણ નાખો તો માઇનસ એન ડી ફાઈના છેદમાં ડીટી આ બાજુ શું આવશે કે માઇનસ એલ ડી આઈના છેદમાં ડીટી બે બાજુ માઇનસ વડે ગુણ્યું। હવે તમને ખબર છે આ તો આપણું જાણીતું સૂત્ર છે એન ડી ફાઈના છેદમાં ડીટી એટલે પ્રેરિત ઈએમએફ માઇનસ એલ ડી આઈના છેદમાં ડીટી પણ આ જે ઈએમએફ મળે એ ગૂંચળાના પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થવાથી મળે છે એટલા માટે આ ઈએમએફને આત્મ પ્રેરિત ઈએમએફ કહેવાય। કેવું આત્મ પ્રેરિત ઈએમએફ ઓલું ગતિકીય ઈએમએફ હતું આ જે ઈએમએફ છે આત્મ પ્રેરિત ઈએમએફ છે ને આત્મ પ્રેરિત ઈએમએફ કોને લીધે મળે છે તમને ખબર પડે છે પ્રવાહના ફેરફારને લીધે। જો તમે પ્રવાહમાં ફેરફાર કરશો ને તો અહીંયા ફ્લક્સમાં ફેરફાર થાય અને અહીંયા ઈએમએફ પ્રેરિત થશે બરાબર આની અંદર ઈએમએફ પ્રેરિત થશે। તો આ પ્રેરિત ઈએમએફ કોને લીધે મળે છે તો કે બહારથી તમે જો પ્રવાહનો ફેરફાર કરો છો ને એને લીધે મળે છે। જો અહીંયા પ્રવાહનો ફેરફાર ન કરો પ્રવાહ તમે અહીંયા અચળ રાખો તો અચળ રાખો તો અચળનું વિકલન શું થાય ઝીરો તો ઈએમએફ પ્રેરિત નહીં થાય। એટલે જો તમારે અહીંયા ઈએમએફમાં પ્રેરણ કરવું હોય ઈએમએફ પ્રેરિત કરવું હોય તો શું કરવું પડે અહીંયા પ્રવાહમાં ફેરફારો કરવા પડે અહીંયા ફ્લક્સમાં ફેરફારો થાય ને પરિણામે ઈએમએફ પ્રેરિત થાય। તો આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર આત્મ પ્રેરિત ઈએમએફનું સૂત્ર મળ્યું। આ એલ છે ને એને ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કહેવાય। તો અત્યારે તમને ખાલી એટલું તો યાદ રહી જાય કે જેમ આત્મ પ્રેરકત્વ વધારે હશે ને આત્મ પ્રેરકત્વને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડક્ટન્સ જેમ ગૂંચળામાં ઇન્ડક્ટન્સ વધારે હશે ને એમ એમાં ઈએમએફ વધારે પ્રેરિત થશે। ઇન્ડક્ટન્સ આ ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધશું એમ તમે ક્લિયર થતું જશે પણ એટલું તો યાદ રહી જવું જોઈએ કે જેમ ગૂંચળાનું ઇન્ડક્ટન્સ વધારે એમ એનું પ્રેરિત ઈએમએફ કેવું હોય વધારે હોય આ ભૂલ થવી જોઈએ નહીં। અચ્છા આ ઋણની નિશાની શું બતાવે
લેન્જના નિયમની હાજરી. હવે તમને ખબર છે કે આમે ઈએમએફ પ્રેરિત થયું હોય તો એમાં પ્રવાહ પણ પ્રેરિત થયો હોય કે નહીં, તો તમારે પ્રેરિત પ્રવાહ ગણવો હોય તો ઈ બરાબર આઈ આર મૂકી દેવાનું. હું અહીં આઈ ડેશ કહું, આઈ ડેશ એટલે પ્રેરિત પ્રવાહ, માઇનસ એલ ડીઆઈ ના છેદમાં ડીટી. આવડો આ આઈ છે ને એ આપણે બેટરી દ્વારા મળતો પ્રવાહ છે ઈ, ને આ આઈ ડેશ છે એ પ્રેરિત પ્રવાહ છે. તો હવે તમને કહું, અહીં ધ્યાન રાખજો કે આ ઋણની નિશાની શું બતાવે, લેન્જના નિયમની હાજરી. અને લેન્જ શું કહે છે, જે ઉત્પન્ન કરે ને એનો જ વિરોધ કરે. એટલે એનો મતલબ એમ કે આ જે ઈએમએફ છે એને પ્રેરિત કોણે કર્યું, અથવા આ પ્રવાહને પ્રેરિત કોણે કર્યો, તો કે આ પ્રવાહના ફેરફારે. આને કોણે પ્રેરિત કર્યું, તો કે વિદ્યુત પ્રવાહના ફેરફારે. જો તમે અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ન કર્યો હોત તો આ ઈએમએફ પ્રેરિત ન થયું હોય. એટલે મારું કહેવાનું એમ કે આ ઈએમએફને પ્રેરિત કોણે કર્યું, તો કે પ્રવાહના ફેરફારે. તો આણે એને ઉત્પન્ન કર્યું એનો જ વિરોધ આ કરશે, જે ઉત્પન્ન કરે એનો જ. પ્રેરિત ઈએમએફ એ રીતે ઉત્પન્ન થતું હોય લેન્જ, એમ કે એ ને ઉત્પન્ન કરનારનો એ પોતે વિરોધ કરશે. તો આને ઉત્પન્ન કોણ કરે, તો કે આ એનો વિરોધ થશે. તો પ્રશ્ન એ થાય કે વિરોધ કઈ રીતે થશે, તો ધ્યાન રાખજો. તો હવે તમને ખબર છે કે ઈએમએફ પ્રેરિત થયું કે નહીં અહીંયા, એટલે અહીં પ્રવાહ પ્રેરિત થયો છે. તો હવે એ પ્રવાહ કઈ દિશામાં હશે, તો પ્રેરિત પ્રવાહ છે ને આ દિશામાં હોય, આ જે પ્રવાહ હોય એની વિરુદ્ધ દિશામાં. આ પ્રેરિત પ્રવાહ આપણો આ ઈડેશ, એટલે આવડો આ જે ઈએમએફ છે ને એનો આવડો આ છેડો છે ને ધન થાય, ને આ છેડો છે એ ઋણ થશે. એટલે થાય હું આ જે પ્રેરિત ઈએમએફ છે ને એના દ્વારા ઉત્પન્ન થયેલો પ્રવાહ છે એ હવે પાછો સામો આવશે. આને જેને ઉત્પન્ન કર્યો ને એનો જ આ વિરોધ કરે. જો હું તમે ગુજરાતીમાં કહું ને તો આઈડીએસને ઉત્પન્ન કોને કર્યો, તો કેવડાઈએ, ને એની વિરુદ્ધ દિશામાં જ આ થયો. જો એટલે એનો છે એ વિરોધ કરશે આવડો, આ ખબર પડે છે કે નહીં. એટલે કે લેન્જનો નિયમ અહીંયા પણ હાજર છે. એટલે હવે જો આ ઈએમએફ છે ને એ પ્રવાહને પાછો મોકલે છે, એટલા માટે આ જે આ ઈએમએફ છે ને એને બેક ઈએમએફ પણ કહેવામાં આવે. ખબર પડે છે કે આની અંદર વિદ્યુત પ્રવાહ છે એ રીતે પ્રેરિત થશે કે જે ઉત્પન્ન થાય ને ઉત્પન્ન કરે ને એનો જ વિરોધ કરે. એટલે આ જે ઈએમએફ છે એ પ્રવાહને પાછો મોકલે છે, રિટર્ન મોકલે છે. એટલા માટે આ ઈએમએફને શું કહેવામાં આવે છે, બેક ઈએમએફ. એટલે તમને કહેવાય કોઈ પૂછે ને કે આત્મપ્રેરિત ઈએમએફને બીજું ક્યુ ઈએમએફ કહેવાય, તો કે એને બેક ઈએમએફ પણ કહેવામાં આવે છે. તો લખીએ આત્મપ્રેરિત ઈએમએફને કેવું કહેવાય, બેક ઈએમએફ પણ કહે છે. બેક ઈએમએફ શું કામ કહે છે, તો ફરીવાર તમને હું યાદ કરાવી દઉં કે આની અંદર વિદ્યુત પ્રવાહ છે એ રીતે પ્રેરિત થશે કે જે મૂળ પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં હોય, રિટર્ન મોકલે છે. બરાબર ને, આત્મપ્રેરિત ઈએમએફ પ્રવાહને છે એ પાછો મોકલે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, બેક ઈએમએફ કહે છે. ટૂંકમાં આ જે પ્રવાહ છે ને આનો વિરોધ કરે. અહીંયા તમે પ્રવાહમાં વધારો કરશો ને તો આ વધારો નહીં થવા દે, અને તમે એને ઘટાડો કરશો તો એને ઘટાડો નહીં થવા દે. એટલે આ ગોચાળાનું કાર્ય શું છે, અત્યારે પ્રવાહના ફેરફારનો વિરોધ કરવો. ને આ જે ગોચળો છે ને એને કહેવામાં આવે છે ઇન્ડક્ટર. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય, આત્મપ્રેરકત્વ કોણ ધરાવતો, કે આ ગોચળું, આમાં છે ઈએમએફ પ્રેરિત નથી થવાનું તારમાં, આમાં ઈએમએફ પ્રેરિત નથી થવાનું, આ કોઈ ભાગમાં ઈએમએફ પ્રેરિત નથી થવાનું, ઈએમએફ આમાં પ્રેરિત થાય. તો પરિપથનો જે ઘટક એલ ધરાવતો હોય, એટલે કે આત્મપ્રેરકત્વ, એને ઇન્ડક્ટર કહેવાય. તો આ વાત થઈ ગઈ આપણી આખી ઇન્ડક્ટરની. ઇન્ડક્ટરનો આખો ટોપિક ભણવાના છીએ, પણ તમને ખબર હોવી જોઈએ કે ગૂંચળો હોય એને આપણે શું કહેશું, ઇન્ડક્ટર કહેશું. તો અહીં ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. અચ્છા, હવે આત્મપ્રેરકત્વની આપણે બે વ્યાખ્યા દેવાની છે. વ્યાખ્યા દઈએ એની પહેલાં હજી એક એકમ કરી ક્લિયર કરી નાખીએ કે ભાઈ એલનો એકમ શું થાય. તો એલનો એક એકમ તો શું છે, વેબર પર એમ્પિયર. એલનો એકમ શું થાય, આના ઉપરથી વેબર પર એમ્પિયર. અને આ સૂત્ર ઉપરથી એલનો એકમ મેળવો તો આ ઈનો એકમ થયો વોલ્ટ. એલનો એકમ તમારે ગણવો છે એટલે હું એનો બોક્સમાં લઈ લઉં. વિદ્યુત પ્રવાહનો એકમ થાય એમ્પિયર, અને સમય છે એનો એકમ થાય સેકન્ડ. તો એલનો એકમ શું થાય ખબર પડે છે, સેકન્ડને આ બાજુ લઈ જાઓ એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, એમ્પિયરને આ બાજુ લાવો. ઓહમભાઈનો નિયમ ભણી ગયા, આર બરાબર વી એફ ઓન આઈ. તો અવરોધ છે એનો એકમ શું થાય, ઓહમ, અને બીજો એકમ શું થાય, વોલ્ટ પર એમ્પિયર. તો વોલ્ટ પર એમ્પિયર ભણવાના તમે શું લખી શકો, ઓહમ. તો અહીંયા એલનો એકમ શું થાય, વોલ્ટ પર એમ્પિયર એટલે ઓહમ ઇન્ટુ સેકન્ડ. તો આત્મપ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સનો એકમ શું આવશે, ઓહમ ઇન્ટુ સેકન્ડ. એટલે વેબર પર એમ્પિયર, હેનરી, ઓહમ ઇન્ટુ સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર મેળવતા આવડે.
ઓહમનું પારિમાણિક સૂત્ર યાદ છે, 12 - 32, યાદ રહ્યું હોય તો 12 - 32. અને સેકન્ડનું પારિમાણિક સૂત્ર થાય ટી વન, એ ટી વન આમાં ઉમેરી ગયો તો શું થાય, એમ વન એલ ટુ, -3 + 1 એટલે -2, અને અહીં શું આવશે, એ -2. તો આત્મા પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર શું થાય, 12 - 32. આત્મા પ્રેરકત્વ એટલે હેનરી, તો આ હેનરીના 3 એકમ યાદ રાખજો. હવે આમાંથી ઘણીવાર વારંવાર પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. આપણી પાસે 3 રચના છે, એક ઇન્ડક્ટર, ઇન્ડક્ટર એટલે ગૂંચળું, ઇન્ડક્ટર છે ને એ આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એટલે કે ઇન્ડક્ટન્સ એટલે કે એલ. કેપેસિટર બીજું છે આપણી પાસે, કેપેસિટર, કેપેસિટર છે એ કેપેસિટન્સ ધરાવતો હોય. અને ત્રીજું છે અવરોધ. કોઈ પણ ઇલેક્ટ્રિક પરિપથ લો ને અંદર આ 3 વસ્તુ હોય, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. ઇન્ડક્ટરને આપણે શેના વડે દર્શાવશું, તો કે ગૂંચળા વડે. ઇન્ડક્ટરનું કાર્ય શું, તો કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. જુઓ જેવા જાય પ્રવાહમાં ફેરફાર કરશો એટલે આપણું આ બેક EMF છે એ પ્રવાહને રિટર્ન મોકલશે, એટલે પ્રવાહના ફેરફારનો શું કરશે, વિરોધ કરે. આપણે ઓલી ટ્યુબલાઇટ હોય ને એની અંદર ઓલી ચોક કોઇલ આવે, જૂની ટ્યુબલાઇટ બરાબર ને, પહેલાંના જમાનાની ટ્યુબલાઇટ તમે લેજો, અત્યારે લેટેસ્ટ મોડલની જૂની ટ્યુબલાઇટ લો ને તો એની અંદર ચોક કોઇલ આવતી વચ્ચે, અહીં ટ્યુબલાઇટ હોય ને તો એ વચ્ચે એક ચોક કોઇલ આવતી, તો ચોક કોઇલ બીજું કંઈ નહોતું, એ ઇન્ડક્ટર જ હતું, એક પ્રકારનું ગૂંચળું જ હતું. અને એ ચોક કોઇલનું કાર્ય શું, તો કે પરિપથમાં જો પ્રવાહમાં વધારો થયો હોય તો આપણો આ શું કરશે, બેક EMF એનો વધારો થવા દેશે નહીં, પ્રવાહને રિટર્ન મોકલશે અને વધારો થવા દેશે નહીં. ટૂંકમાં આ શોક કોઇલ છે ને એ પ્રવાહના ફેરફારનો શું કરે, વિરોધ કરે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો ઇન્ડક્ટરનું કાર્ય શું, પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનો. પછી આવે કેપેસિટર. કેપેસિટરના 2 કામ છે, એક તો વિદ્યુતભારનો સંગ્રહ કરે અને બીજું છે એ વોલ્ટેજના ફેરફારનો વિરોધ કરશે. બરાબર ને, જો તમે ડીપમાં વ્યવસ્થિત સમજો તો કેપેસિટર છે એ વોલ્ટેજના ફેરફારનો વિરોધ કરે, ઇન્ડક્ટર છે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. પરિપથમાં જે જગ્યાએ પ્રવાહમાં ફેરફારો થતા હોય ને તો ત્યાં ઇન્ડક્ટર મૂકી દેવામાં આવે, જેવો ત્યાં પ્રવાહ વધ્યો એટલે આ બેક EMF છે એને પ્રવાહને રિટર્ન મોકલશે, એટલે પ્રવાહને વધવા દેશે નહીં. એટલે ઇન્ડક્ટર પ્રવાહના ફેરફારનો વિરોધ કરે, કેપેસિટર છે એ વોલ્ટેજના ફેરફારનો વિરોધ કરે, અને અવરોધ છે એનું કાર્ય શું, તો અવરોધના 2 કામ. એક તો અવરોધની મદદથી તમે પ્રવાહમાં વધારો ઘટાડો કરી શકો, જો પ્રવાહ ઘટાડવો હોય તો અવરોધ વધારી દેવાનો અને પ્રવાહ વધારવો હોય તો અવરોધ ઘટાડી દેવાનો. બીજું, અવરોધની મદદથી વિદ્યુત ઉર્જાને તમે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી શકો. ખબર પડે છે કે નહીં, આપણો જે લેમ્પ છે એનો ઓલો ફિલામેન્ટ હોય ને એક પ્રકારનો અવરોધ જ હોય, એટલે પહેલાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને પછી પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર, આની મદદથી તમે પાણીને ગરમ કરી શકો, હીટર છે એક પ્રકારનો અવરોધ જ છે. તો તેના કામ તમને ખબર હોવા જોઈએ. મારું કહેવાનું એમ કે તેના એકમ લખવાના છે આપણે. તો આત્મપ્રેરકત્વનો એકમ શું થાય, હેનરી. કેપેસિટન્સનો એકમ શું થાય, તો કે ફેરાડે. અને અવરોધનો એકમ શું થાય, તો કે ઓહમ. હવે આ તેના એકમ છે ને આપણે ઓહમના સ્વરૂપે લખવા છે. તો આત્મપ્રેરકત્વનો એકમ તો તમને ઓહમના સ્વરૂપે લખતા આવડે, શું આવે, એલનો એકમ, ઓહમ ઇન્ટુ સેકન્ડ. કેપેસિટન્સનો એકમ તમારે ઓહમ સ્વરૂપે લખવાનો છે. તો એ કઈ રીતે લખશો, તો આ એક સૂત્ર ભણી ગયા, ક્યુ બરાબર CV, ક્યુ બરાબર તમે IT મૂકી શકો, C × V. તો હવે C ને સૂત્રનો કરતા બનાવી ગયો તો શું થાય, IT / V. I નો એકમ થાય એમ્પિયર, T નો એકમ થાય સેકન્ડ, અને વોલ્ટ છે એનો કેમ થાય વોલ્ટ જ તે, V નો એકમ શું થાય વોલ્ટ. હવે તમને ખબર છે કે ઓહમ ઇઝ ઇક્વલ ટુ શું થાય, વોલ્ટ પર એમ્પિયર. તો આને ઉલટાવી નાખો તો અહીં 1/ઓહમ થઈ જાય એમ્પિયર / વોલ્ટ, આને ઉપર લઈ જાઓ તો આ થઈ ગયું ઓહમ ઇન્વર્સ, એટલે કે એમ્પિયર / વોલ્ટ ભળો ને તમે શું લખી શકો, ઓહમ ઇન્વર્સ. તો સીના એકમમાં જાઓ તો એમ્પિયર / વોલ્ટ ભળો ને તમે શું લખશો, ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ. ઓહમ ઇન્વર્સને તમે મહો પણ કહી શકો, મહો ઇન્ટુ સેકન્ડ. તો કેપેસિટન્સનો એકમ ઓહમના સ્વરૂપમાં લખો તો શું આવશે, ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ. અને અવરોધનો એકમ શું થાય, કયો, ઓહમ. તો એલનો એકમ ઓહમ ઇન્ટુ સેકન્ડ, કેપેસિટન્સનો એકમ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ, અને અવરોધનો એકમ તો તમને ખબર છે ખાલી ઓહમ. તો આના ઉપરથી એકવાર ગુજકેટમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે L/R નો એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે. તો એલનો એકમ શું છે, ઓહમ ઇન્ટુ સેકન્ડ, અને અવરોધનો એકમ શું છે, ઓહમ. એટલે આ બંનેના ગુણોત્તરનો એકમ શું આવે, સેકન્ડ. હવે ઓપ્શન આવા આપ્યા હતા, વેગ, આવૃત્તિ, પ્રવેગ કે આવર્તકાળ. તો વેગનો એકમ તો મીટર પ્રતિ સેકન્ડ થાય, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ થાય,
પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય અને આવર્તકાળનો એકમ શું થાય? સેકન્ડ. તો એલ એફ અને આરનો એકમ કોના જેવો થાય છે? સેકન્ડ જેવો. એટલે ખાસ ધ્યાન રાખજો, જો આર એફ અને એલ કીધું હોત તો આનો એકમ થાય ઓહમ, આનો એકમ થાય ઓહમ ઇન્ટુ સેકન્ડ. ઓહમ ઓહમ કેન્સલ થયા, સેકન્ડ ઇન્વર્સ. અને સેકન્ડ ઇન્વર્સ કોનો એકમ છે? તો કે આવૃત્તિનો. એટલે આ બે એકમ ખાસ ધ્યાન રાખજો ઓહમના સ્વરૂપે. તો ફરીવાર આપણે આ ટોપિકમાં આવી જઈએ કે આત્મપ્રેરકત્વ એલ છે એની આપણે બે વ્યાખ્યા દેવાની છે. પહેલી વ્યાખ્યા તમે આના ઉપરથી મેળવી શકશો, જો એ મેં લખેલી છે, એકમ પ્રવાહ દીઠ ગુજરાત સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. એકમ પ્રવાહ દીઠ ગુજરાત સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. બીજી વ્યાખ્યા આના ઉપરથી દેવાની છે, આપણે આ સૂત્ર ઉપરથી, બીજા સૂત્ર ઉપરથી. તો આમાં એલ સૂત્રનો કરતા બનાવી ગયો, તો એલ ઇઝ ઇક્વલ ટુ શું આવે ખબર પડે છે? આને આ બાજુ લઈ જાઓ, ઈના છેદમાં ડીઆઈના છેદમાં ડીટી, માઇનસના માઇનસ. એલ સૂત્રનો કરતા બનાવો તો આખી પાર્ટી આમ આવશે કે નહીં? તો ઈના છેદમાં શું આવે? ડીઆઈના છેદમાં ડીટી. આપણે આને શું હોય છે ખબર છે? વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર. ડીઆઈના છેદમાં ડીટીને શું વંચાય? તો કે વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર. હવે એ તમારે એક એકમ લઈ લેવાનું. હવે આ એક એકમ લઈ લો તો તમને ખબર પડે છે આત્મપ્રેરકત્વ કોના જેટલું હોય? તો કે પ્રેરિત ઈએમએફ જેટલું. તો આના પરથી એક વ્યાખ્યા બની જાય. કઈ રીતે વ્યાખ્યા બનાવવાની? જો આપેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર એક એકમ હોય તો પ્રેરિત ઈએમએફને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આપેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર એક એકમ હોય તો ગૂંચળાનું, તો પ્રેરિત ઈએમએફને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. તો બીજી વ્યાખ્યા હું અહીં લખી નાખું, કારણ કે બે વ્યાખ્યા પૂછી નાખે તો શું આવશે? આપેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર એક એકમ હોય તો પ્રેરિત ઈએમએફને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આપેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર એક એકમ હોય તો પ્રેરિત ઈએમએફને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. અને બીજી વ્યાખ્યા શું આવશે? એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. છેલ્લે હવે તમને હું પૂછી લઉં કે આત્મપ્રેરકત્વનો આધાર કોના ઉપર હોય? એલનો આધાર. તો મોટાભાગના શું કહે છે? ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત પ્રવાહ ઉપર હોય. કાન ખોલીને સાંભળજો કે આત્મપ્રેરકત્વનો આધાર પ્રવાહ ઉપર એ હોતો નથી અને ફ્લક્સ ઉપર એ હોતો નથી. કારણ કે તમે જેવો જ અહીંયા પ્રવાહ વધારશો એટલે ફ્લક્સ વધી જાય, એલ તો અચળ રહે. હું તમને આમ કહું, જો એલ બરાબર સૂત્ર શું છે આપણી પાસે? એન ફાઈ એફોન આઈ. સપોઝ આ 10 છે અને આ 5 છે, એટલે તમારો ગુણોત્તરનો જવાબ કેટલો આવે છે? 2. હવે જો તમે પ્રવાહ વધારીને 6 કરશો ને, એટલે આ ફ્લક્સ એ ઓટોમેટિકલી વધીને 12 થઈ જાય. તમે પ્રવાહ વધાર્યો જો તો ફ્લક્સ ઓટોમેટિકલી વધી જાય. આ બંનેનો ગુણોત્તર કેટલો જળવાઈ રહી ગયો? 2 જ થી. એટલે તમે પ્રવાહ વધાર્યો જોવો તો આત્મપ્રેરકત્વ બદલાણું, આત્મપ્રેરકત્વ અચળ મૂલ્ય છે એ બદલાશે નહીં. અહીંયા તમે પ્રવાહ વધારીને 7 કરશો ને તો ફ્લક્સ ઓટોમેટિકલી 14 થઈ જાય, આત્મપ્રેરકત્વ તો અચળ જ રહે. એટલે પ્રવાહમાં ફેરફાર કરો છો, આત્મપ્રેરકત્વ બદલાતું નથી. તો આત્મપ્રેરકત્વનો આધાર છે ને, હજી એકવાર કહું, પ્રવાહ અને ફ્લક્સ ઉપર નથી. આના વસ્તુ અવરોધ અને કેપેસિટરમાં થાય છે, કારણ કે બાળકો બહુ ભૂલ કરે છે. અવરોધનું સૂત્ર શું છે? R = VF / I. અવરોધનો આધાર વોલ્ટેજ ઉપર નથી હોતો અને પ્રવાહ ઉપર નથી હોતો. આ તાર છે, આ તારને બનાવે ને ત્યારે એનો અવરોધ નક્કી થઈ ગયો હોય. હવે સપોઝ તમે 10 વોલ્ટ આપ્યા અને પ્રવાહ આમાંથી 5 એમ્પિયર વહે છે, તો અવરોધનું મૂલ્ય કેટલું હશે? 2 ઓહમ. તો આ તારનો અવરોધ 2 ઓહમ જ રહે. હવે જો અવરોધ તમે વોલ્ટેજ 12 વોલ્ટ કરો ને, તો ઓટોમેટિકલી પ્રવાહ કેટલો થઈ જાય ખબર પડે છે? 6 એમ્પિયર થઈ જાય. વોલ્ટેજ વધારશો તો અહીંયા પ્રવાહ વધશે, પણ બેનો ગુણોત્તર કેવો જળવાઈ રહે? અચળ. એટલે પ્રવાહ વધારો, વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધશે, અવરોધનું મૂલ્ય કેવું હોય? અચળ. એટલે અવરોધનો આધાર વોલ્ટેજ ઉપર નથી અને પ્રવાહ ઉપર નથી.
તો કોના ઉપર હોય? તો આપણી પાસે સૂત્ર હાજર છે અવરોધ માટેનું, રો એલ અપોન એ. રો એટલે દ્રવ્યની જાત ઉપર, તાપમાન ઉપર હોય, પછી એના પરિમાણ ઉપર હોય, લંબાઈ જેમ વધારે એમ અવરોધ વધારે, આડછેદના ક્ષેત્રફળ ઉપર હોય, તો આ બધી વાત કરી હતી. પણ વોલ્ટેજ અને પ્રવાહ ઉપર હોતું નથી. એ જ વસ્તુ કેપેસિટરમાં છે. સી બરાબર સૂત્ર મેળવ્યું હતું ક્યુ અપોન વી. તો જો તમે વોલ્ટેજ વધારશો તો વિદ્યુત ભાર વધી જાય, કેપેસિટર્સ કેવું રહે? અચળ. તો કેપેસિટર્સનો આધાર વિદ્યુત ભારે ઉપર નથી અને વોલ્ટેજ ઉપર નથી, તો કોના ઉપર હોય? તો સૂત્ર આપણી પાસે છે એપ્સિલોન ઝીરો એ અપોન ડી. બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર, પ્લેટના ક્ષેત્રફળ ઉપર, પ્લેટની અંદર રહેલા દ્રવ્ય ઉપર, પણ ક્યુ અને વી ઉપર આધારિત નથી. એટલે આ ત્રણે ત્રણ બાબત બહુ અગત્યની. તો મારું કહેવાનું એમ કે આત્મપ્રેરકત્વનો આધાર કૂચડાના ફ્લક્સ ઉપર નથી અને પ્રવાહ ઉપર નથી. એનું આત્મપ્રેરકત્વ જ્યારે ગોચળું બનાવતો હોય ત્યારે નક્કી થઈ ગયું હોય. હું અહીં ઇન્ડક્ટર બનાવું. આ ગોચળાને આપણે શું કહીએ છીએ? ઇન્ડક્ટર. ઇન્ડક્ટર વિશે આપણે આવતા લેક્ચરમાં વહીવટ કરવાના છીએ, પણ અત્યારે તમને યાદ હોવું જોઈએ. તો આ ગોચળું બનાવો ને ત્યારે જ એનું આત્મપ્રેરકત્વ નક્કી થઈ ગયું હોય. તો આત્મપ્રેરકત્વમાં આમાં શું હશે ગોચળું બનાવો ત્યારે? તો કે આમાં આટાની સંખ્યા હોય. જેમ આટાની સંખ્યા વધારે હોય ને એમ તમને ફ્લક્સ વધારે મળે, એટલે એનું આત્મપ્રેરકત્વ વધારે કહેવાય. એટલે આટાની સંખ્યા ઉપર આત્મપ્રેરકત્વનો આધાર કોના ઉપર હોય? તો કે આટાની સંખ્યા ઉપર. પછી ગોચળું બનાવતા હોય ત્યારે એને પરિમાણ હશે. જો ગોચળું મોટું હોય તો ફ્લક્સ તમને વધારે મળે, તો આત્મપ્રેરકત્વ વધારે હોય. એટલે લખીએ ગોચળાના પરિમાણ ઉપર ત્રીજું, આની અંદર દ્રવ્ય ભરેલું હોય. જો દ્રવ્ય છે એ અલગ અલગ હોય તો આત્મપ્રેરકત્વ છે, અલગ અલગ હોય તો આત્મપ્રેરકત્વનો આધાર ગોચળાની અંદરના દ્રવ્ય ઉપર. આટાની સંખ્યા ઉપર, ગોચળાના પરિમાણ ઉપર, ગોચળાની અંદરના દ્રવ્ય ઉપર, પછી ગોચળાના આકાર ઉપર હોય. ગોચળું જો તમે વર્તુળાકાર વાળે રાખશો ને આમ, તો ફ્લક્સ છે એ લીકેજ થવા મળશે, તો આત્મપ્રેરકત્વ ઘટી જાય. એટલે આપણે લખીએ ગોચળાના આકાર ઉપર પણ એક વાત કાન ખોલીને સાંભળજો કે વિદ્યુત પ્રવાહ અને ફ્લક્સ ઉપર આધાર આત્મપ્રેરકત્વ રાખતું નથી. તો તમને સીધો પ્રશ્ન પૂછે કે આત્મપ્રેરકત્વનો આધાર કોના ઉપર હોય? તો આત્મપ્રેરકત્વનો આધાર તો એટલી બાબત ઉપર હોય, એ ખાસ ધ્યાન રાખજો. તો આપણી આ સરસ મજાની થિયરી હતી, તમારે ખાસ આટલું યાદ રાખવાનું છે બરાબર. આત્મપ્રેરકત્વનો એકમ શું આવશે? તો કે હેનરી વેબર પર એમ્પિયર અથવા ઓહમ ઇન્ટુ સેકન્ડ. તો હું ફટાફટ થિયરી છે ક્વિક રિવિઝન કરાવી દો. તમારે આટલું લખવાનું એક્ઝામમાં પૂછાય તો કે આત્મપ્રેરણ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ગોચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ગોચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય, આ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. એટલે પહેલાં એની વ્યાખ્યા લખી નાખવાની. પછી તમને ખબર છે કે ગોચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ વિદ્યુત પ્રવાહ સાથે કેવો સંબંધ ધરાવે? તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે કુલ ફ્લક્સ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. સમપ્રમાણતાની નીચાને દૂર કરશો એટલે અચળાંક આવે, ને અચળાંકને આપણે કહેશું EL. EL એટલે આત્મપ્રેરકત્વ. જેમ ગોચળાનું આત્મપ્રેરકત્વ વધારે હશે એમ એમાં EMF વધારે પ્રેરિત થાય. તો એલ સૂત્રનો કરતા બનાવો તો N5F1I. તરત એની વ્યાખ્યા ટપકાવી દેવાની કે એકમ પ્રવાહ દીઠ ગુજરાત સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહેવાય. હવે આનું તમારે વિકલન કરવાનું, કારણ કે પ્રવાહમાં ફેરફાર કરશો એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે વિકલન કરો તો N d∅ ના છેદમાં dt, L d I ના છેદમાં dt. બે બાજુ માઇનસ વડે ગુણી નાખો, ને માઇનસ N d∅ ના છેદમાં dt એટલે E થયું, ને અહીંયા શું હશે? L d I ના છેદમાં dt. આ E શું બતાવે? તો કે લેન્ઝના નિયમની હાજરી. આની અંદર EMF એ રીતે પ્રેરિત થાય કે એના દ્વારા પ્રેરિત થતો પ્રવાહ એને ઉત્પન્ન કરતા પ્રવાહનો શું કરે? વિરોધ કરે. અને વિરોધ કરવા માટે આ જે EMF છે એ પ્રવાહને પાછો મોકલે. એટલા માટે આ EMFને કેવું EMF કહેવામાં આવશે? બેક EMF કહેવાય. પછી એની બીજી વ્યાખ્યા લખી નાખવાની છે અને એનો આધાર કોના ઉપર છે આટલું લખી નાખવાનું છે. એટલે આ આખી જે ઘટના હતી એ આત્મપ્રેરણની છે.